ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે પાઠ નંબર 10 વડદાદા એની અંદર પર્યાવરણ ભણીશું. ઓકે, તો તમારી સ્વાધ્યાય પોથી છે એની અંદર પ્રશ્ન નંબર 14, ખૂંટતા શબ્દો મૂકી પંક્તિ પૂરી કરો. શું છે ખૂંટતો શબ્દ મૂકી પંક્તિ પૂરી કરો? આપણે સૌથી પહેલાં સી ડબલ્યુ કરી અને તારીખ મારી દઈશું 4/3/2021 અને ગુરુવાર. કયો વાર? ગુરુવાર. ઓકે, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જે ચોપડીની અંદર જાંબુડાવાળી કવિતા આપણે જોઈ હતી, યાદ છે બધાને? મેં તમને એ કવિતા ગાઈને સંભળાવી હતી અને તમને નોટમાં એક વખત લખવા પણ આપી હતી. તો લખી છે ને બધાએ. હવે એ જ કવિતાને આધારે આપણે ખૂંટતા અક્ષર મૂકીને પંક્તિ પૂરી કરવાની છે. ઓકે, તો ચાલો બધાનું ધ્યાન સ્વાધ્યાય પોથીની અંદર. ઓકે, જો જાંબુડો ખાલી જગ્યા, ખાલી જગ્યા તમે વાવ્યો, સૌએ વાવ્યો રે. તો જાંબુડો અમે વાવ્યો, જાંબુડો અમે વાવ્યો, તમે વાવ્યો, સૌએ વાવ્યો રે. બરાબર છે? પછી જુઓ, પાણી ખાલી જગ્યા, ખાલી જગ્યા તમે પાયું, સૌએ પાયું રે. તો પાણી અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે. દેખાય છે? જો પાણી અમે પાયું, તમે પાયું અને સૌએ પાયું. જાંબુડામાં પણ એવી છે, એવી રીતે છે. જાંબુડો અમે વાવ્યો, તમે વાવ્યો અને સૌએ વાવ્યો. એવી રીતે આપણે નેક્સ્ટમાં જોઈશું. જાંબુડો જાંબુડા કેટલા થયા? આટલા થયા, આટલા થયા, આટલા થયા રે. એટલે આપણે લખીશું જાંબુડા આટલા થયા, આટલા થયા રે. જુઓ, જાંબુડા આટલા થયા, આટલા થયા, આટલા થયા રે. ઓકે, ત્યાર પછી જાંબુડા અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે. એટલે આપણે લખીશું જાંબુડા અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે. દેખાય છે? બધા જાંબુડા ખાતા એવી રીતે. એટલે આપણે આ જે કવિતામાં જે શબ્દ ખોટા હતા એક શબ્દ મૂકીને આપણે પંક્તિ પૂરી કરી. હવે તમારે શું કરવાનું છે? તમારે સ્વાધ્યાય પોથીમાં લખી દેવાનું છે અને પછી આ પંક્તિ તમારે વાંચતું જવાનું છે. અને એક નંબર, બે નંબર, ત્રણ નંબર અને ચાર નંબર એવી રીતે આપી અને આ ચાર પંક્તિ તમારી નોટમાં તમારે લખી દેવાની છે. ઓકે, તમારા ઉપર હેડિંગ મારવાનું છે, ખૂટતો શબ્દ મૂકી પંક્તિ પૂરી કરો. એવી રીતે આપણે હેડિંગ મારીશું અને ત્યાર પછી એક નંબર મારીને જાંબુડો અમે વાવ્યો, તમે વાવ્યો, સૌએ વાવ્યો રે. પછી બે નંબર કરીને લખીશું પાણી અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે. ત્રણ નંબર જાંબુડા આટલા થયા, આટલા થયા, આટલા થયા રે. ચાર નંબર જાંબુડા અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે. ઓકે, તો આજે આપણે અહીં સુધી જોઈશું અને પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.